વેલકમ વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું જુનેશ શેખ. અત્યારે આપણે મારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરી રહ્યા છે, જેમાં પ્રીવિયસ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.4નું દાખલા નંબર 3 શીખ્યા હતા. હવે આજના વિડીયોમાં આગળ કન્ટિન્યુ કરીશું. સ્વાધ્યાય 4.4નો દાખલા નંબર 4 શીખવાનો છે. કુટ પ્રશ્ન આધારિત છે. વિડીયોને અંત સુધી જોજો, ધ્યાનથી જોજો, તેથી તમારી સમજમાં આવી જશે. તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 4.4નો દાખલા નંબર 4. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હા, તો તેમની અત્યારની ઉંમર શું? હવે એક જ સિમ્પલ વસ્તુ, લાસ્ટ આપણે દાખલામાં પણ જોયું હતું કે આવો જ એક ક્વેશ્ચન હતો, દાખલા નંબર 3 હતો. એ પરિસ્થિતિ શક્ય છે કે નથી એ તમને પૂછ્યું છે. તો પરિસ્થિતિ ક્યારે શક્ય બનશે? કે એના આ માહિતી ઉપરથી જે આપણને દ્વિઘાત સમીકરણ મળે છે, એ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ જો શક્ય હશે તો આપેલી પરિસ્થિતિ શક્ય થશે. પણ જો વાસ્તવિક બીજ શક્ય નહીં હોય તો આપેલી પરિસ્થિતિ શક્ય નથી. એટલે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે કે જે માહિતી આપેલી છે એના ઉપરથી આપણે એક સમીકરણ મેળવવાનું છે. એ સમીકરણના વાસ્તવિક બીજ શક્ય છે કે નથી એ ચેક કરવાનું છે. એ કઈ રીતે ચેક કરીએ છીએ? આપણે બી સ્ક્વેર માઇનસ 4ac વિવેચક શોધીને. અને જો વિવેચકની કિંમત 0 કરતાં મોટી અથવા 0 હશે તો વાસ્તવિક બીજ શક્ય છે, અને જો ઋણ હશે એટલે કે 0 કરતાં નાની હશે તો વાસ્તવિક બીજ શક્ય નથી. જો વાસ્તવિક બીજ શક્ય છે તો આ પરિસ્થિતિ શક્ય છે, વાસ્તવિક બીજ શક્ય નથી તો પરિસ્થિતિ શક્ય નથી. ઇન શોર્ટ, પહેલાં આપણે એનું સમીકરણ મેળવવું પડશે. હવે અહીંયા તમને શું કીધું છે? બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. હવે આ તેમની અત્યારની ઉંમર શોધો, એટલે બંને મિત્રની અત્યારની ઉંમર શોધવાની તમને કીધું છે. તો આપણે બંનેની ઉંમરની ધારણા કરી શકતા નથી, કોઈ એકની ધારણા કરી શકીએ છીએ. ધારી લઈએ કે ધારો કે એક મિત્રની ઉંમર એક્સ વર્ષ છે, તો બીજા મિત્રની ઉંમર કેટલી થશે? તો અહીંયા હું એક સિમ્પલ પદ્ધતિ બતાડું છું કે જેમને આનો પછી નથી આવડતો. અહીંયા શું કીધું છે? બે મિત્રની સરવાળો, એટલે એક મિત્ર વત્તા બીજા મિત્રની ઉંમરનો સરવાળો કેટલો છે? 20 છે. પાછા અહીંયા લખશું, 1 વત્તા 2 20 જોશો તો કન્ફ્યુઝ થશો. એક મિત્ર વત્તા બીજો મિત્ર, કેટલી છે એમની ઉંમરનો સરવાળો? 20 વર્ષ. આપણે એક મિત્રની ઉંમર કેટલી ધારી? એક્સ. તો અહીંયા લખીશું એક્સ વત્તા બીજો મિત્ર બરાબર 20. તો બીજા મિત્રની ઉંમર કેટલી થશે? એક્સ બરાબરની બીજી તરફ જશે, એટલે 20 ઓછા એક્સ થશે. આપણે એ લખીએ, માટે બીજા મિત્રની ઉંમર 20 ઓછા એક્સ વર્ષ છે. ચાલો આ બંને મિત્રની ઉંમરની ધારણા થઈ ગઈ. હવે આગળની સંખ્યા વાંચે. જો કુટ પ્રશ્નોમાં હંમેશા યાદ રાખવાનું કે સંખ્યા વાંચતા જવાનું અને ત્યારબાદ એના ઉપરથી લખતા જવાનું, જેથી તમને કન્ફ્યુઝન ના આવે. ઓકે, હવે શું કીધું છે? 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. એટલે આ બંનેની 4 વર્ષ પહેલાની જે ઉંમર હતી એ ઉંમરનો આપણે જો ગુણાકાર કરીએ તો 48 થાય. એટલે સૌથી પહેલાં તો આપણે બંનેની 4 વર્ષ પહેલાંની ઉંમર શોધવી પડશે. તો 4 વર્ષ પહેલાં પ્રથમ એક મિત્રની, અહીંયા એ રીતે પણ લખી શકીએ, 4 વર્ષ પહેલાં, 4 વર્ષ પહેલાં એક મિત્રની ઉંમર કેટલી થશે? તો પહેલાં હાલ કેટલી છે? એક્સ વર્ષ. 4 વર્ષ પહેલાં એટલે આપણે 4 બાદ કરવા પડે, એટલે એક્સ ઓછા 4 વર્ષ થશે. તો બીજા મિત્રની ઉંમર કેટલી થશે? તો 4 વર્ષ પહેલાં બીજા મિત્રની ઉંમર બરાબર, અત્યારે એની ઉંમર કેટલી છે? 20 ઓછા એક્સ છે. કેટલી છે? 20 ઓછા એક્સ. તો 4 વર્ષ પહેલાંની હજી 4 વર્ષ એમાંથી બાદ કરવા પડે, 20માંથી 4 જશે તો 16 રહેશે, એટલે કે 16 ઓછા એક્સ વર્ષ થશે. હવે જે માહિતી આપેલી છે જુઓ, તો 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો શું આપેલો છે? ગુણાકાર કેટલો આપેલો છે? 48. તો આ 4 વર્ષ પહેલાંની આ જે બંનેની ઉંમર મળી, બંનેની ઉંમરનો આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા લખીએ, એક્સ ઓછા 4 ગુણ્યા 16 ઓછા એક્સ બરાબર શું થશે? 48 છે. ચાલો બંનેનો ગુણાકાર કરીએ. પહેલા બ્રેકેટનું પહેલું પદ, ત્યારબાદ બીજું બ્રેકેટ આખું. આ એના માટે કરી રહ્યો છું કે જેને ના આવડતું હોય એના માટે, બાકી સ્માર્ટ હોશિયાર સ્ટુડન્ટો ડાયરેક્ટ પણ કરી શકે છે. ત્યારબાદ બીજું પદ ઓછા 4, ત્યારબાદ બીજું બ્રેકેટ આખું
सोल ओछा एक्स बराबर 48। चलो हमें ब्रेकेट में गुणाकार करिए, सोल गुणिया एक्स सोल एक्स, एक्स गुणिया एक्स एक्स नो वर्ग, अँ एक्स प्लस है अँ माइनस प्लस माइनस माइनस था। त्यारबाद सोल गुणिया चार के 64, चार गुणिया एक्स चार एक्स थे, अँ चार माइनस है एक्स माइनस 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 प्लस बराबर शू 48 थे। आग लखीए तो अँ जो सोल एक्स वत्ता चार एक्स के तो के 20 एक्स थे, त्यारबाद शू एक्स नो वर्ग ओछा 64 बराबर 48। हम एक्स नो वर्ग माइनस ना रहे काम करवा, तो ये माइनस क्यारे नहीं रहे, जयरे डाबी बाजू थी जमनी तरफ लई जाइ त्यारे, तो एने आ बधा पद ने अपने जमनी तरफ लई जाइए, तो एक्स नो वर्ग जमनी तरफ थे तो माइनस ना प्लस, वीस एक्स प्लस ना माइनस, 64 माइनस ना प्लस, अने अहीं प्लस 48 तो था ज ऑलरेडी जमनी तरफ, एट्ले ए तो शक्य है। त्यारबाद एक्स नो वर्ग ओछा 20 एक्स, अहीं बने सरवाड़ो करीशू, 8 ने 4 12, 6 ने 1 10, 10 ने 1 11 એટલે 112 થશે, બંને પ્લસ છે એટલે 112 પણ કેવા આવશે, પ્લસ આવશે। ચલો સિમ્પલ છે, આવડી ગયું હશે। હવે આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું, હવે આપણે પરિસ્થિતિ શક્ય છે કે નથી કરી રીતે ચેક કરવાનું, તેનો આપણે વિવેચક શોધવો પડશે, બી સ્ક્વેર માઇનસ 4એસી શોધવું પડશે, તેના માટે એ બી અને સી ની કિંમતો જોઈશે, તો એ એટલે એક્સના વર્ગનો સહગુણક, અહીંયા કશું દર્શાવેલું નથી એટલે એક કહેવાશે, બી એટલે કે એક્સનો સહગુણક ઓછા 20 અને સી એટલે કે અચળ પદ 112। હવે આનો વિવેચક શોધીએ, બી સ્ક્વેર માઇનસ 4એસી બરાબર બી ની કિંમત છે માઇનસ 20 એનો હોલ સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા એ ની કિંમત 1 અને સી ની કિંમત 112। માઇનસ 20 નો વર્ગ કેટલો થશે, પ્લસ 400, 4 ગુણ્યા 1 4 ગુણ્યા 112, તો 4 2 8 કેટલા થશે, 4 4 8 અને અહીંયા આવશે માઇનસ, 400 માંથી 448 જશે તો માઇનસ 48 આવશે। અહીંયા આપણને બી સ્ક્વેર માઇનસ 4એસી કેટલા મળે છે, માઇનસ 48 એટલે કે લેસ ધેન 0 મળે છે। મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે જો લેસ ધેન 0 મળે તો એના વાસ્તવિક બી શક્ય નથી, એટલે આપણે અહીંયા લખીએ, અહીં બી સ્ક્વેર માઇનસ 4એસી ઇઝ લેસ ધેન 0 હોવાથી વાસ્તવિક બીજ શક્ય નથી, અને જો વાસ્તવિક બીજ શક્ય નથી તો આ પરિસ્થિતિ પણ શક્ય નથી, તો લખીએ માટે આપેલ પરિસ્થિતિ પણ શક્ય નથી। આવડી જાય એવો દાખલો હતો, હું તમને દરેક દાખલામાં એવું કહું છું આવડી જાય એવો દાખલો છે, કેમ કે આવડી જતા હોય એવા દાખલા છે, સરળ દાખલાઓ છે। તો મિત્રો આ તો આ હતો સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 3, આશા રાખું છું કે તમારી સમજમાં આવી ગયો હશે। જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઇક જરૂરથી કરજો, જો મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પર ક્લિક પર કરી દેજો જેથી મારી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તદુપરાંત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને એની સાથે સાથે અત્યાર સુધી મારી ચેનલમાં ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન વિષયના જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક એટલે કે બધા જ વિડીયોની લિંક અને એજ્યુકેશનને લગતી માહિતીના વિડીયો ટિપ્સ એ બધા જ વિડીયોની લિંક મૂકેલી છે, તો તમે એને ત્યાંથી જોઈ શકો છો। થેન્ક યુ।